हेलो स्टूडेंट, एक लाइट ना थांभला की ऊंचाई 3h है, बराबर। h ऊंचाई नो मानस v झड़प थी गति करे छे, बराबर। तो ये जे थांभला नो प्रकाश छे, ये प्रकाश वडे मानस ना पड़छानी लंबाई में थतो फेरफार शोधो। हवे अहीं आकृति में मैं बतायुं जो 3h नो आ थांभलो छे, आ एक मानस बतायेलो छे, बराबर। जमीन बताई, बराबर। सपोज एवुं धारी लो के आ अंतर x छे, बराबर, क्लियर। અને અહીંથી લાઇટને કારણે અહીં એનો પડછાયો પડે છે, આ સપોઝ માન લો કે વાય છે। હવે માણસ આગળ વધે છે એમ એમ આ પડછાયાની અંદર પણ ફેરફાર થાય છે, બરાબર। એ આપણે શોધો, પડછાયાની લંબાઈમાં જે ફેરફાર થશે એ આપણે શોધવો છે, બરાબર। હવે વેગ જે છે વી બરાબર તમે લખી શકો કે ડીએક્સ અપોન ડીટી। આ પહેલું સૂત્ર તમારા માઇન્ડની અંદર હોવું જોઈએ, કારણ કે એક્સમાં તમે ફેરફાર કરો છો, એચ આગળ વધે છે એટલે માણસ આગળ વધે છે એટલે એચમાં ફેરફાર સમય સાથે થઈ રહ્યો છે, ક્લિયર। હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીંયા આગળ કોઈક એંગલ થીટા બનતો હશે, બરાબર। તો ટેન થીટા બરાબર શું લખાય અહીંયા આગળ જુઓ, ટેન થીટા। તો અહીંથી આ અંતર આપણે વાય ધાર્યું, તો વાય સામે, સોરી આ વાય છે, બરાબર। તો સામેની બાજુ એટલે એચ અપોન વાય થયું। એ જ રીતે આ ટેન થીટા મોટા ત્રિકોણને પણ લાગશે, અહીં બે ત્રિકોણ થાય, એક મોટો ત્રિકોણ, આને નામ આપી દો એ બી સી ડી ઈ। તો અહીં તમે જોઈ શકો ત્રિકોણ એ બી સી, બરાબર, અને ત્રિકોણ એ ઈ ડી, આ ત્રણેય આ ત્રિકોણ સરખા જ છે, ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થયા, ખૂણો સરખો છે, બરાબર। તો હવે અહીંયા આગળ થયા બંને માટે ટેન થીટા સરખો થવો જોઈએ, તો ટેન થીટાનો યુઝ કરીએ છીએ આપણે। તો અહીં આગળ એચ અપોન વાય હશે, બીજી બાજુ આવશે થ્રી એચ અપોન, અહીંયા આગળ શું થશે આખે આખું અંતર, તો એક્સ પ્લસ વાય આવશે, તો એક્સ પ્લસ વાય, બરાબર। ટેન થીટા બંને માટે સરખો છે તો એચ એચ કટ થઈ ગયો, તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી વાય, માટે એક્સ બરાબર શું લખાય ટુ વાય થઈ જશે, વાય પેલી બાજુ એટલે માઇનસ થઈ ગયો। હવે આનું વિકલન કરો તો અહીંયા આગળ લખાશે ડીએક્સ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ લખાશે ટુ ડીવાય અપોન ડીટી, ક્લિયર। ધેરફોર ડીવાય અપોન ડીટી જે પડછાયો સમયની સાથે લંબાઈમાં થતો ફેરફાર જે છે એ શું લખાશે, તો ડીએક્સ અપોન ડીટી બાય ટુ, દેટ મીન્સ કે વી બાય ટુ, બરાબર। એ જેટલા વેગથી ચાલતો હશે એના વેગ કરતાં અડધો થાય એટલો એ પડછાયો એમાં ફેરફાર થાય, બરાબર। આ રીતે એનો જવાબ આવે, ઓકે। અહીં ટેન થીટાનો આપણે યુઝ કરેલો છે, બરાબર, એ જોઈ લો છો।